પોરબંદરમાં 3 વર્ષમાં નવા બાગ બગીચા અને જૂના બગીચાના વિકાસના નામે કરોડો રૂપિયા વેડફાયા હોવાના ગંભીર આક્ષેપ થયા છે. કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને આ બાબતે ફરિયાદ કરી વિજિલન્સ તપાસની પણ માંગ કરી છે. પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું છે કે પોરબંદર શહેરમાં છેલ્લા 3 વર્ષમાં નવા બગીચા બનાવવાના કામમાં અને હયાત બગીચાના વિકાસના નામે મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરીને મુખ્યમંત્રીને કરેલી ફરિયાદમાં ઉમેર્યું છે કે જ્યાં પ્લોટ હોય ત્યાં બગીચા બનાવવાની વાતો કરનારાઓએ ભ્રષ્ટાચાર સામે આંખાડા કાન કરતા નબળી ગુણવત્તાવાળું કામ થયું છે. તેમણે જણાવ્યું છે કે પોરબંદરની પ્રજાના પરસેવાના કમાણીના વેરામાંથી પોરબંદર નગરપાલિકા દ્વારા છેલ્લા 3 વર્ષમાં બની ગયેલા બગીચાઓની ગુણવત્તા નબળી છે, કારણ કે ક્વોલિફાઈડ એન્જિનિયર નહીં હોવાના કારણે આ કામનું સુપરવિઝન કન્સલ્ટન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાના જે સત્તાધીશો છે એને ભ્રષ્ટાચાર કરવા માટેનું મોટું માધ્યમ એની પાસે હોય તો એ બાગ બગીચાઓ છે, અને બાગ બગીચાઓના કામમાં પોરબંદરના માં એટલો બધો મોટો ભ્રષ્ટાચાર કર્યો છે કે ગુજરાતના ઇતિહાસની અંદર નોંધ લેવાય એટલા બધા રૂપિયાઓ આની અંદર ખવાણા છે, અને ખૂબ નબળી ગુણવત્તાવાળા કામો કર્યા છે. ઘણા તો જ્યાં સાર્વજનિક પ્લોટ જોયો છે ત્યાં બાગ બગીચા બનાવી નાખ્યા છે, અને ઘણી જગ્યાએ તો બાગ બગીચાનું કે ઝાડનું અસ્તિત્વ રહ્યું નથી. આજની તારીખે પણ એમાં પૈસા નાખી દીધા પછી એને ઓપરેશન અને મેન્ટેન કરવા માટે જે યોગ્ય વ્યવસ્થા ગોઠવવી જોઈએ એ ગોઠવાતી નથી. મારી નગરપાલિકાના વર્તમાન સત્તાધીશોને વિનંતી છે કે ત્વરિત ધોરણે અને વિજિલન્સ કમિશન પાસે તપાસ માગે. માનનીય મુખ્યમંત્રીશ્રીની જે ઈચ્છા છે એ ઈચ્છાને માન આપી અને તમે વિજિલન્સની તપાસ સોંપાવી અને જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે એને આને માટે સજા મળે એવું કરો, અને ગુણવત્તા હવે પછીના જે કામો છે એમાં ગુણવત્તા યોગ્ય રીતે જળવાય અને કામોનું યોગ્ય જગ્યાએ લોકોને ઉપયોગી હોય એ જગ્યાએ પ્લાનિંગ થાય, એ જગ્યાએ નાણાં વપરાય એવી વ્યવસ્થા ગોઠવવા મારી પોરબંદર નગરપાલિકાના સત્તાધીશોને વિનંતી છે. પોરબંદરમાં પેરેડાઇઝ સિનેમા સામેના બગીચાને મોટે ભાગે અલીગઢી તાળા લાગેલા હોય છે, તો ચોપાટી પર શિવાજી બાગ તેમજ ઓશિયોનિક હોટેલ પાસે જે બાગ બનાવ્યો છે તેમાં પણ ભાંગ તૂટ થઈ ગઈ છે. તેથી સ્પષ્ટપણે ભ્રષ્ટાચારો થયા હોવાનો આક્ષેપો કરીને રામદુભાઈ મોઢવાડીએ તપાસની માંગ કરી છે અને નગરપાલિકાના પૂર્વ સત્તાધીશો સહિત બે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.